3-4 કલાક માટે પલાળી દીધેલી હતી અને તમે જોઈ શકો છો કે દાળ એકદમ સારી રીતે પલળીને તેની સાઈઝ કરતા ડબલ થઈ ગઈ છે। તો હવે પલળેલી દાળમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને દાળને બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી દઈએ અને દાળને બાફવા માટે ફક્ત 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ। तो અહીં આપણે દાળને બાફવા માટે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે સમોસા માટે આપણે દાળને ડ્રાય કરવાની છે। સાથે દાળનો કલર એકદમ સરસ આવે તેના માટે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને દાળ ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરી લઈએ। તો દાળને બાફતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું તો દાળ એકદમ સરસ બફાઈ જશે અને તેનો દાણો પણ આખો રહેશે। તો આપણી દાળ બફાઈ છે ત્યાં સુધી આપણે સમોસા પટ્ટીનો લોટ બાંધી લઈએ। તો તેના માટે મેં અહીંયા 2 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે। તો મેંદાની જગ્યાએ જો તમારે ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો તમે 1 કપ ઘઉંનો લોટ સાથે 1 કપ જેટલો મેંદો લઈને સમોસા પટ્ટી બનાવી શકો છો। પણ આ સમોસાને એકદમ બજાર જેવા બનાવવા માટે મેં અહીંયા મેંદાના લોટનો ઉપયોગ કરેલો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બંને વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ। હવે લોટ બાંધવા માટે મેં અહીંયા પાણી લીધેલું છે તેને લોટમાં એડ કરતા જઈને આપણે સેમી સોફ્ટ એટલે કે ન વધુ પડતો ઢીલો કે ન વધુ પડતો કઠણ એવો લોટ બાંધી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને આ રીતનો લોટ બાંધવા માટે મારે 3/4 કપ એટલે કે 1 કપ થી થોડા ઓછા પાણીની જરૂર પડેલી છે। તો હવે લોટને સ્મૂથ કરવા માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવેલું છે એની મદદથી લોટને સારી રીતે મસળી લઈએ। તો લોટને મસળવાથી તેમાં ગ્લુટન સ્ટેન્ડ ફોર્મ થાય છે જેનાથી સમોસા પટ્ટી એકદમ બજાર જેવી બને છે। તો આપણો લોટ સારી રીતે મસળાઈ ગયો છે। હવે તૈયાર થયેલા લોટને ઢાંકીને 15-20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। તો હવે બફાયેલી ચણાની દાળને જોઈએ તો 1 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે। હવે તેને ખોલી લઈએ અને બફાયેલી દાળને ચેક કરીએ તો દાળ આખી હોવાની સાથે તેનો દાણાને આ રીતના પ્રેસ કરીએ તો તે સારી રીતે દબાઈ જાય છે। મીન્સ સમોસા માટે દાળ એકદમ પરફેક્ટલી કુક થઈ ગઈ છે। તો દાળમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને દાળને આ રીતના ચાયણીમાં કોરી કરવા માટે પંખા નીચે રાખી દઈએ। તો દાળને આ રીતના કોરી કરવાથી તેમાં પાણીનો ભાગ નહીં રહે અને આપણું સમોસાનું સ્ટફિંગ ડ્રાય થવાને લીધે સમોસા એકદમ ક્રિસ્પી બનશે। હવે સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી જીરું, 1/2 ચમચી લીલી વરિયાળી, 1 પિંચ હિંગ અને 1 મોટી ચમચી સફેદ તલ એડ કરી દઈએ અને જીરાને સારી રીતે કકડાવી દઈએ। તો સમોસાના સ્ટફિંગમાં થોડી લીલી વરિયાળી અને સફેદ તલ એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે। તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે। હવે મેં અહીંયા 2 મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે સાથે 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ અને 2 લીલા મરચાના ટુકડા એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સૌતે કરી લઈએ। તો આપણી ડુંગળી સારી રીતે સૌતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો મસાલાને આ રીતના તેલમાં મિક્સ કરવાથી સ્ટફિંગમાં તેની એકદમ સરસ ફ્લેવર આવે છે। તો આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે મેં અહીંયા 3 મોટી ચમચી સૂકા કોપરાનું છીણ લીધેલું છે સાથે આ સમોસાના સ્ટફિંગને ચટપટો સ્વાદ દેવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલી ખમણેલી કાચી કેરી લીધેલી છે। જો ઘરમાં કાચી કેરી ના હોય તો તમે તેની જગ્યાએ 1 ચમચી આમચૂર પાવડર પણ લઈ શકો છો પણ કાચી કેરીથી સ્ટફિંગનો સ્વાદ એકદમ ચટપટો આવે છે। તો હવે કોપરાને કાચી કેરીને તેલમાં સારી રીતે સૌતે કરી લઈએ। તો લગભગ 2-3 મિનિટમાં જ બંને વસ્તુ એકદમ સારી રીતે સૌતે થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સ્ટફિંગને ઠંડુ કરવા માટે રાખી દઈએ। તો લગભગ 2-3 મિનિટમાં જ આપણું સ્ટફિંગ સેજ ઠંડુ થઈ ગયું છે। તો હવે તેમાં 2 મોટી ચમચી ફુદીનાના પાનને મેં ચીણા સુધારી લીધેલા છે
સાથે અડધા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર અને મેં અહીંયા 1.5 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. આ સ્ટફિંગ નો સ્વાદ થોડો ખાટો મીઠો અને તીખો હોય છે અને ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1 ચમચી જેટલા કાજુના ટુકડા, 1 ચમચી જેટલી કિસમિસ, કાજુ અને કિસમિસ નાખવા ટોટલી ઓપ્શનલ છે, અને બાફીને કોરી કરેલી ચણાની દાળ અને 1/2 ચમચી જેટલા લીંબુના રસને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને એકદમ ચટપટું અને ટેસ્ટી ચણાની દાળનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. એકવાર જો આ મસાલા સાથે સ્ટફિંગ બનાવશો તો બજારના સમોસા ભૂલી જ જશો. તો 15-20 મિનિટ પછી લોટને જોઈએ તો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે તેને 1 મિનિટ માટે મસળી લઈએ અને હવે લોટના એક સરખા ભાગ કરવા માટે લઈ લઈએ. અને હવે આ લોટમાંથી રોટલી વણવા માટે આપણે લોટના એક સરખા ભાગ કરી લઈએ. તો મેં અહીંયા લોટના એક સરખા ભાગ કરી લીધેલા છે. હવે એક ગોયણાને રાખી બીજા ભાગને લઈ લઈએ અને હવે રાખેલા એક ભાગને હાથની વચ્ચે આ રીતના રાઉન્ડ શેપનું ગોયણું બનાવી લઈએ અને હવે તેને વણવા માટે તેની ઉપર થોડો ડ્રાય લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે વેલણની મદદથી રોટલી જેવું વણી લઈએ. તો મેં અહીંયા મીડિયમ સાઈઝની રોટલી જેવું વણી લીધેલું છે. હવે તેની ઉપર 1/2 ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે તેની ઉપર બીજી વણેલી રોટલીને આ રીતના રાખીને બંનેને પ્રેસ કરી લઈએ અને ફરી પાછું બંનેને વેલણની મદદથી મોટી સાઈઝમાં વણી લઈએ. તો સમોસા પટ્ટીને બનાવતી વખતે એક સાથે 4-5 રોટલીને ભેગી કરીને આ રીતના મોટી સાઈઝમાં વણવામાં આવે છે. પણ તેને શેકીને જયારે પડ છૂટા પાડવામાં આવે ત્યારે પડ તૂટવાની બહુ શક્યતા રહે છે. પણ જો તમે આ રીતના કરશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટલી સમોસા પટ્ટી બનશે. તો હવે વણાયેલી રોટલીને શેકવા માટે ગરમ તવા ઉપર એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 30 સેકન્ડ માટે રોટલીને એક બાજુથી શેકી લઈએ અને 30 સેકન્ડ પછી રોટલીને પલટાવીને બીજી બાજુથી પણ શેકી લઈએ. તો ફક્ત 1 મિનિટમાં આપણા પડ બંને બાજુથી શેકાઈ ગયા છે. હવે તેને લઈ લઈએ અને આપણે પડ ગરમ હોય ત્યારે તેને આ રીતના ફટાફટ છૂટા પાડી દઈએ. તો તૈયાર થયેલા આ પડમાંથી આપણે 2 રીતે સમોસા વાળશું, જેમાં સૌથી પહેલા રોટલીને ફોલ્ડ કરીને આ રીતના કાપા કરી લઈએ અને પછી છરીની મદદથી તેને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને હવે બીજા ભાગને લઈ અને એક ભાગનો આ રીતના ગોળાઈ વાળો ભાગ ઉપરની બાજુએ આવે તે રીતના તેને રાખી દઈએ. તો હવે સમોસાના ભાગને ચીપકાવવા માટે મેંદાની સ્લરી બનાવવા મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો મેંદો લીધેલો છે. તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ. તો સમોસાના પડને ચીપકાવવાનો ફેવિકોલ એટલે કે મેંદાની સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે સમોસા વાળવા માટે એક ભાગને લઈ લઈએ અને તેના ઉપર આ રીતના મેંદાની સ્લરી લગાવી દઈએ અને હવે બીજા ભાગને આ રીતના પહેલા ભાગ ઉપર ચીપકાવીને આ રીતનું કોન તૈયાર કરી લઈએ અને હવે કોનમાં 1/2 ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈએ અને કોનના ઉપરના ભાગ ઉપર ફરી પાછી થોડી સ્લરી લગાવીને આ રીતના બંધ કરી દઈએ. તો એકદમ સહેલી રીતે ત્રિકોણ આકારનું સમોસું તૈયાર થઈ ગયું છે. તેને બનાવવું એકદમ સહેલું. હવે સમોસા વાળવાની બીજી રીતમાં મેં અહીંયા એક રોટલી રાખેલી છે. તેમાંથી પડનું કટિંગ કરવા માટે મેં અહીંયા ટીસ્યુ પેપરને 9x3 ઇંચમાં ફોલ્ડ કરી લીધેલું છે. તેને રોટલી ઉપર આ રીતના રાખી અને પરફેક્ટલી પટ્ટીને કટ કરી લઈએ અને કટ કરેલી રોટલીમાંથી નીકળેલા આ પાર્ટને આપણે તળીને ખાઈ શકીએ છીએ. અને હવે પટ્ટીના ઉપરના અને નીચેના ભાગને કટ કરીને તેને રેક્ટેંગલ એટલે કે લંબચોરસ શેપ આપી દઈએ. હવે સમોસા માટે 1 પટ્ટીને રાખી દઈએ. તો હવે આ પટ્ટીમાંથી સમોસા બનાવવા માટે એક ભાગને આ રીતના ત્રિકોણ શેપમાં વાળી લઈએ. નીચેના ભાગ ઉપર થોડી મેંદાની સ્લરી લગાવી અને તેને ફરી પાછું આ રીતના ત્રિકોણ શેપમાં વાળીને આ રીતનો કોન બનાવી લઈએ અને હવે કોનમાં 1/2 ચમચી જેટલું સ્ટફિંગને ભરીને આ રીતના અંદરની બાજુએ પ્રેસ કરી લઈએ
અને હવે ઉપરના ભાગ ઉપર ફરી પાછી મેંદાની સ્લરી લગાવીને આ રીતના ત્રિકોણ શેપમાં સમોસાને ફોલ્ડ કરી લઈએ. તો ઘરે બનાવેલી પટ્ટી કે બજારમાંથી રેડીમેડ પટ્ટીમાંથી તમે આ રીતના સમોસા વાળી શકો છો. તો હવે આ રીતના બધા જ સમોસા બનાવી લઈએ. અને સમોસાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે રોટલીનો થોડો ટુકડો તેલમાં એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે તે થોડી વાર તેલમાં રહીને પછી ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે સમોસા તળવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે સમોસાને ગરમ તેલમાં તળવા માટે એડ કરી દઈએ. તો સમોસાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે. જો આપણે સમોસાને વધુ પડતી હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો તે બહારથી ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી પોચા રહેશે, અને લો ગેસની ફ્લેમ પર સમોસા તેલ એબ્સોર્બ કરીને સોગી થઈ જશે. તો લગભગ 15-17 મિનિટમાં તમે જોઈ શકો છો કે સમોસા ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો તળાયેલા સમોસાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો બહેના છે ને આપણા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા ક્રિસ્પી પટ્ટી સમોસા. હવે સમોસા સાથે સૌથી સ્પેશિયલ ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન, 2 મોટી ચમચી જેટલી ખાંડ. તો આ ચટણીનો સ્વાદ ખાટો મીઠો ને ચટપટો હોય છે. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જેટલો લીંબુનો રસ. અને ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલું સમોસાનું વધેલું સ્ટફિંગ લીધેલું છે. અને ચટણીને પીસવા માટે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ સાઈડ ફેરવતા જઈને આપણે ચટણીને કોર્સ ગ્રાઇન્ડ કરી લઈએ. તો હવે પીસાયેલી ચટણીનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતની એકદમ ફરસાણવાળાની દુકાન જેવી સ્પેશિયલ ચણા દાળ સમોસા સાથે સૌ થતી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો એકદમ ઓરિજિનલ અને ફૂલ પ્રૂફ રેસીપી સાથે ફરસાણવાળાની દુકાન જેવા ક્રિસ્પી ચણા દાળના સમોસા સાથે ચટણી બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઈટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને